કેમ છો મિત્રો, કલ્પનાના કિચનમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે ગુજરાતીઓની પહેલી પસંદ અને ગુજરાતીઓના ઘરઘરમાં બનતા મેથીના થેપલાની રેસીપી શેર કરવાની છું. પૌષ્ટિક અને લીલીછમ મેથીના થેપલા બનાવવા ખૂબ જ કોમન છે અને દરેકની બનાવવાની રીત અલગ અલગ હોય છે. અને મેથીના થેપલા તમે અથાણા સાથે, છુંદા સાથે કે આથેલા મરચા સાથે ખાઈ શકો છો અને પ્રવાસમાં લઈ જવા માટે બેસ્ટ છે. તો ચાલો બનાવી લઈએ મેથીના થેપલા. નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે. મેથીના થેપલા બનાવવા માટે મેં એક મોટો બાઉલ લઈ લીધો છે અને એમાં 2 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. ત્યારબાદ એમાં 1/2 કપ આપણે બેસન લઈશું. બેસન નાખવાથી આપણા મેથીના થેપલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હું થોડો બેસન નાખીને જ બનાવું છું, તમે એકલા ઘઉંના લોટના પણ બનાવી શકો છો. ત્યારબાદ એમાં 1/4 ટીસ્પૂન હિંગ નાખીશું અને 1 મોટી ચમચી લીલા મરચાંની પેસ્ટ નાખીશું. તીખાશ તમે તમારા પ્રમાણે લઈ શકો છો. 1 મોટી ચમચી આદુ લસણની પેસ્ટ નાખીશું. લસણ તમે ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. 1 મોટી ચમચી અથાણાનો મસાલો નાખીશું, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને 1 મોટી ચમચી તલ નાખીશું. મેં અહીં સફેદ તલ લીધા છે. 1 નાની ચમચી અજમો નાખીશું ને અજમાને આ રીતે મસળીને નાખીશું જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. અને ત્યારબાદ મેં અહીં 2 મોટી ચમચી ઝીણા સમારેલા ધાણા લીધા છે. ત્યારબાદ મેં અહીં દળેલી ખાંડ લીધી છે. 1/2 ચમચી દળેલી ખાંડ નાખીશું. મીઠાશ તમે તમારા પ્રમાણે લઈ શકો છો. અને મેં અહીં 1/4 કપ જેટલું દહીં લીધું છે ને દહીં થોડું ખાટું લીધું છે, એને એડ કરીશું. હવે સૂકા મસાલા કરી લઈએ. તેના માટે સ્વાદ મુજબ મીઠું નાખો. 1/2 નાની ચમચી હળદર નાખીશું અને 1 મોટી ચમચી લાલ મરચું નાખીશું. ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું. જો તમે બાળકો માટે બનાવતા હોય છે તો મસાલાને સ્કીપ કરી દેજો. અને 2 મોટી ચમચી દેશી ઘીનું મોણ નાખીશું. તમે તેલ પણ લઈ શકો છો પણ ઘીના મોણથી બહુ સરસ લાગે છે એટલે ચોક્કસ ટ્રાય કરજો. ને અહીં મેં 2 કપ ઝીણી સમારેલી મેથી લીધી છે અને એને સરસ પાણીથી ધોઈને કૂરી કરી લીધી છે, એ નાખીશું. અને લોટ, મસાલા અને મેથીને આપણે સરસ પહેલાં મિક્સ કરી લઈશું. દહીં છે એમાં એટલે જરૂર મુજબ પછી પાણી નાખીને લોટ બાંધવાનું છે, એટલે પહેલે આપણે આ બધું જ મિક્સ કરી લેવાનું છે. અને લોટ આપણે થોડો કઠણ બાંધવાનો છે. જુઓ આપણું સરસ મિક્સ થઈ ગયું છે. હવે થોડું થોડું પાણી નાખીશું અને સરસ પરોઠા જેવો કઠણ લોટ બાંધી લઈશું. હંમેશા થેપલા બનાવતી વખતે ધ્યાન રાખવાનું કે મેથીનું પ્રમાણ વધારે હોવું જોઈએ, લોટ ઓછો અને મેથી વધારે એવું હોવું જોઈએ, અથવા મેથી અને લોટનું પ્રમાણ સરખું લેવાનું. જુઓ સરસ લોટ બંધાઈ ગયો છે. એને થોડું ઘી નાખીને કેળવી લઈશું અને ઢાંકીને આપણે એને 5 મિનિટ માટે રાખી લઈશું અને ત્યારબાદ થેપલા વણીશું. જુઓ મિત્રો, 5 મિનિટ થઈ ગઈ છે અને લોટમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા બનાવી લઈશું. તમારે જે સાઇઝના થેપલા જોવે એ સાઇઝના લુવા બનાવી લો, પરંતુ ધ્યાન રાખવાનું કે આપણે પાતળા વણવાના છે. હું આ સાઇઝના બનાવું છું અને થોડાક મોટા થેપલા બનાવીશું. તમે એક વખત વધારે લોટ બાંધીને થોડા થેપલા બનાવીને વધેલો લોટને પ્લાસ્ટિકમાં કવર કરીને તમે ફ્રીજમાં રાખી શકો છો, મહિના સુધી સારા રહે છે. જુઓ આપણે હવે કોરો લોટ લઈને થેપલા વણી લઈશું. તમને જે સાઇઝના જોવે, જેટલા પાતળા જોવે એટલા થેપલા વણી લેવાના છે. કોરો લોટ લેતા જવાનું અને પાતળા થેપલા વણી લેવાના છે. જુઓ મિત્રો, આપણું થેપલું સરસ વણાઈ ગયું છે અને તમે જોઈ શકો છો મેં સરસ મોટા અને પાતળા થેપલા વણ્યા છે. આ જ રીતે આપણે બાકીના થેપલા પણ વણી લઈશું. મિત્રો, આપણા બધા જ થેપલા વણાઈ ગયા છે. હવે થેપલાને શેકવા માટે મેં એક નોનસ્ટિકની તવી મૂકી દીધી છે અને આપણે એને મીડિયમ ફ્લેમ પર બંને તરફ સતત ફેરવતા એને શેકી લઈશું. બીજી તરફ પલટાવીને આપણે એના પર 1 મોટી ચમચી તેલ નાખીશું અને તેલથી એને સરસ શેકી લઈશું. એ જ રીતે આપણે બીજી તરફ પણ તેલ નાખીશું અને સરસ એને ફેરવી અને શેકી લઈશું. થોડા ક્રિસ્પી થાય અને આપણા થેપલા સરસ શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું.
मित्रों तमे जोई सको छो आपणुं थेपलुं सरस सेकाई गयुं छे अने बन्ने तरफथी एना सरस कलर पण आवी गयो छे। हवे आपणे एने प्लेटमां काढी लईशुं અને બાકીના બીજા થેપલા પણ આ જ રીતે શેકી લઈશું। મિત્રો આપણા ગુજરાતીઓના ફેવરેટ થેપલા બનીને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો। જુઓ એકદમ ફાઇન બન્યા છે, પાતળા અને એકદમ સોફ્ટ બન્યા છે। હું તમને એક તોડીને પણ બતાવીશ। આ થેપલાને તમે બાળકોને ટિફિનમાં, સવારના નાસ્તામાં અને પ્રવાસે જવાના હોય ત્યારે તમે એને 4-5 દિવસ સુધી સારા રહે છે ખાઈ। ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે। મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો। થેન્ક યુ વેરી મચ।